ओ गीता जी, आओ आओ, आना पर जरा साइन करी दो दे। सर, डेनियल नामना कोई व्यक्ति नी मिसिंग कम्प्लेन फाइल थई छे, तमे चेक करीने कही शकशो? कौन छे लैपटॉप रिपेयर करे छे सर। मैडम? ये तो न कही सकू, तमे मने तमारो डेटा आपी देजो, हूँ तपास करीने कहीश। सर प्लीज सर, मारी आटली मदद करो। मारू लैपटॉप एनी पासे छे, एने एक महीना थी दुकान नथी खोली। तो ए भागी गयो हशे मैडम? ना ना सर, ए सारो माणस छे, ए आवुं काम ना करे। मने एना विषे थोड़ी डिटेल्स आपशो प्लीज सर? ठीक छे मैडम, हूँ चेक करी लेश। एमनुं नाम आमां लखीने तमे जाओ। अरे आवी गई ज्योति, शू थयुं बेटा? डॉक्टर मळ्या के नहीं? शू कीधुं एमने? डॉक्टर तो मळ्या बापूजी, अमे सरकारी हॉस्पिटल मां गया हता। એમણે ચેકઅપ પણ કર્યું, બાને મોતિયો છે એટલે ઓપરેશન કરાવવું જ પડશે, બસ એવું જ ડોક્ટરે કીધું, નહીં તો બાને થોડા દિવસમાં દેખાતું બંધ થઈ જશે। અચ્છા, કેટલા પૈસા થશે? આશરે 10,000 રૂપિયા જેટલો ખર્ચો થશે। 10,000? આટલા બધા પૈસા આપણે ક્યાંથી લાવીશું બેટા? આ ઉંમરે મારાથી કામ નહીં થઈ શકે, હું પણ દીવા વેચવા જઈશ તો એક દિવસમાં વધારેમાં વધારે 100-200 રૂપિયા કમાઈશ, એ પૈસા તો આપણા ઘર ખર્ચમાં પૂરા થઈ જશે ને, તો હવે આટલા બધા પૈસા ક્યાંથી લાવીશું? અરે આ ઉંમરમાં ઓપરેશન કરાવીને શું ફાયદો? તમે લોકો નકામા પૈસા ખર્ચવાની વાત કેમ કરો છો? મને આ બરાબર નથી લાગતું। તમે ચૂપ રહો બા, બાપુજી મેં થોડા પૈસા ભેગા કરી રાખ્યા છે, ઉભા રહો હું લઈને આવું છું। અરે જ્યોતિ, રહેવા દે બેઠા। બાપુજી, ખાલી 3,500 જ છે, ઓપરેશન માટે તો હજુ પૈસા ખૂટે છે। તું કેમ ચિંતા કરે છે બેટા? જ્યારે આપણી પાસે પૈસા આવી જશે ત્યારે આપણે ઓપરેશન કરાવી લઈશું, તું આટલી ચિંતા કેમ કરે? તારા બાની આંખો હું બની જઈશ બેટા, તું જરાય ચિંતા ના કર, ઠીક છે ને? કેમ બાપુજી, મારો તમારી સાથે કોઈ સંબંધ નથી, બાને સરખી રીતે દેખાતું નથી તો પછી મને એમની ચિંતા ન થાય? અરે જો મારી તબિયત સારી ન હોત તો શું તમને મારી ચિંતા ન થાત? તો પછી મને કેમ ચિંતા ન થાય? હું બાનું ઓપરેશન કરાવીને જ રહીશ। પણ બાકીના પૈસા ક્યાંથી આવશે બેટા? મારી અને શાંતા પાસે પણ ખાલી 2-3,000 રૂપિયા જ ભેગા થયા હશે ને, એ બધા ભેગા કરીશું તો એ માંડ 6,000 જેવું થશે, તો બીજા 4,000 રૂપિયા ક્યાંથી લાવા કે મને બેટા? એ તો હું કઈક કરીશ બાપુજી। કોઈની પાસે ઉધાર ન લેતી બેટા, આપણી જિંદગી અત્યારે શાંતિથી ચાલે છે। આંખે ન દેખાય તો શું ફેર પડે, મારી ઉંમર થઈ ગઈ છે અને આમ પણ ઘરમાં હરવા ફરવામાં મને કોઈ તકલીફ નથી। આવી રીતે એકલી ન જઈશ। જમાઈરાત સાથે વાત કરવાનું મન થઈ રહ્યું છે, કોફી બનાવું છું, કોફી આપવાના બહાને એમની સાથે વાત કરીશ। યાર, તમે બધાએ મને ભણાવવાનું તો કહી દીધું, પણ મને ભણાવતા નથી આવડતું, હું ભણાવીશ તો બધા મજાક કરશે મારી। યાર, મેં તને પ્રોફેસરની જેમ ભણાવવાનું નથી કહ્યું, તને જેટલું આવડે છે એટલું જઈને ખાલી એક્સપ્લેન કર। સારું। જમાઈરાજ, ખાલી
જમાઈરાજ હું તમને જ કહું છું. કોફી લો. તમે કેમ છો? તમે તો બહુ જ દુબળા થઈ ગયા છો. કોફી લો, ઠંડી થઈ જશે. જમાઈરાજ તો અહીં આવી ગયા, પણ આ ક્યાં જતી રહી છે? જમાઈરાજ આવ્યા એ જ સમયે આ ક્યાં જતી રહી? ગીતા અને જમાઈરાજ સામે સામે હોત તો કેટલું સારું થાત. એ રિંકુ, ગીતા ક્યાં છે? ખબર નહીં આંટી. સુકન્યા, તને ખબર છે? એ પોલીસ સ્ટેશન ગઈ છે અને વિજય અહીં છે ત્યાં સુધી નહીં આવે. અચ્છા, અરે આ રીતે ગીતા અને જમાઈરાજ એક કેવી રીતે થશે? અરે યુ ડોન્ટ વરી આંટી, વિજય હશે ત્યાં સુધી ગીતા આવી જશે, એવું જ પ્લાનિંગ કર્યું છે. વિજયના ક્લાસ પૂરા થવાના છે, જલ્દી આવી જા એવું કીધું છે, આવતી જશે. હાય ફ્રેન્ડ્સ. હાય. મારા ફ્રેન્ડ્સે બહુ સરસ કામ કર્યું છે. તમને ભણાવી શકું એટલો બધો હું એક્સપર્ટ નથી, અને ના તો હું કોઈ રેન્ક લાવનારો સ્ટુડન્ટ છું, પણ સરળતાથી પાસ થવા માટે મેં જે કર્યું હતું એ જ હું તમને સમજાવીશ. નંબર વન, ગીતા આવી ગઈ, ધ્યાન રાખજે અંદર ભણાવવા ના જાય. એ વિજયની સામે જ ભણાવે એવું કંઈ કરજે. તું એને જઈને કહે કે વિજયનો ક્લાસ 2 મિનિટમાં પૂરો થઈ જશે. સારું. ગીતા, બસ 2 મિનિટ, વિજયનો ક્લાસ પૂરો થઈ જશે, તું અહીં જ ઊભી રહે. Qualities and qualifications of successful businessmen are very simple. તમે એને તમારા સિલેબસના સવાલ તરીકે જોશો તો તમને યાદ નહીં રહે. એક સવાલ પૂછું છું, તમારા લાઈફ પાર્ટનરમાં કેવી ક્વોલિટીઝ અને કેવું ક્વોલિફિકેશન હોવું જોઈએ? બોલો. Smart thinking, integrity and morality, educational training, decision making. બસ આ બધું આવી રીતે જ યાદ રાખો, તમને જરાય તકલીફ નહીં પડે.
થિંકિંગ મેકિંગ પ્લાનિંગ સમજી ગયો ને વિજય હેલો સર તમારું ધ્યાન ભણવામાં છે કે નહીં મારું ધ્યાન તો ભણવામાં જ છે વિજય તું અહીંયા ભણવા પર કોન્સન્ટ્રેટ કર મારા પર નહીં સારું બોલ મને આવી રીતે જોઈશ નહીં વિજય ના ગીતા હું તો તું જે બોલે છે એ સાંભળી રહ્યો છું છે જાને વિજય તું સારો નથી તું આવી રીતે જોતો રહીશ તો મને ભણાવતા નહીં ફાવે એક કામ કર તું ગોગલ્સ પહેરી લે તું મારી વાત નહીં સાંભળે ને હા હવે બરાબર છે વિજય તું સુઈ ગયો છે ના ગીતા તું સુઈ ગયો છે કે જાગે છે મને સમજાતું નથી તો તું તારા ગોગલ્સ ઉતાર મને ખબર છે હું તને જોયા જ કરું એવું તું ઈચ્છે છે હું જોઈ રહ્યો છું કે નહીં એ કન્ફર્મ કરવા માટે જ તે આવું કર્યું હે ને છીછી બિલકુલ નહીં અરે ગીતા હું તને જોઉં છું તો તું એવું કહે છે કે કેમ જુએ છે અને નથી જોતો ત્યારે તને મન થાય છે કે હું તને જોઉં આખરે તારી ઈચ્છા શું છે હું તને જોયા જ કરું એમ જ ને બસ વિજય એવું કંઈ જ નથી જો અત્યારે હું તારી ટીચર છું અને તું સ્ટુડન્ટ છે સ્ટુડન્ટ ટીચરને લાઈન મારે એવું સારું ન કહેવાય તો ભણવામાં ધ્યાન આપ મારે તો આ ટીચરને પ્રેમ કરવો છે શું કરી લઈશ બસ બસ વિજય હવે બોલ ક્વોલિટીઝ ઓફ સક્સેસફુલ બિઝનેસમેન શું હોય ખબર નહીં પણ ક્વોલિટીઝ ઓફ બોયફ્રેન્ડ શું હોય એ ખબર છે અરે બુદ્ધુ તું આ બધા પોઈન્ટ્સ તને ગમતી હોય એ વાત સાથે કનેક્ટ કરીને યાદ રાખ તો તું એ વાત ક્યારેય નહીં ભૂલે ક્વોલિટીઝ ઓફ બિઝનેસમેનના પોઈન્ટ્સ પણ એવા જ છે પેશન્સ ઇન ડિસિઝન મેકિંગ મોરાલિટી ડિસિપ્લિન સ્માર્ટ થિંકિંગ આ બધું તું ક્વોલિટીઝ ઓફ બોયફ્રેન્ડના લિસ્ટમાં પણ એડ કરી શકે છે સમજી ગયો ને બોયફ્રેન્ડને પણ સરખી રીતે વિચારતા આવડવું જોઈએ સમજણ હોવી જોઈએ ડિસિઝન લેવાની કેપેસિટી પણ હોવી જોઈએ સમજી ગયો ને વાહ તારી વાત તો સાચી છે આ તો બહુ જ ઈઝી હતું હવે આ મારા દિમાગમાં છપાઈ ગયું આવતી વખતે બીજું કંઈક શીખવાડીશ આજનો ક્લાસ પૂરો
તારો ઉદ્દેશ્ય, તારો પ્લાન, તારી લડાઈ આ બધું શેના માટે છે બેના? ગમે એ હિસાબે ઓલો વિજય અને ગીતાડી એક ના થાય એટલા માટે જ ને? હા, પણ અત્યારે શું થયું? તું ગીતાડી અને વિજયને જેટલા દૂર કરવાનો પ્રયત્ન કરે છે ને, એ લોકો એટલા જ નજીક આવી રહ્યા છે બેના. અત્યારે ગીતાડી અને વિજય બંને જણા હાથે જ છે બેના. વોટ નોનસેન્સ! આ તું શું બોલે છે? એ ક્યાં છે મામા? તમે એમને જોયા? સરખી રીતે બોલો, વાત શું છે? બેના, વિજય ઓલી ગીતાળીના ઘેર જેવો છે બેના. શું? ગીતાના ઘરે? પણ એ ત્યાં કેમ ગયો? એ જ બેના, ઓલું હું કહેવાય, પરીક્ષામાં નપાસ થઈ જાવ તો ફરીથી પરીક્ષા આલવાની હોય ને બેના. એવા બધા નપાસ થયેલા વિદ્યાર્થીઓને વિજય અને ગીતા કોચિંગ આલી રહ્યા છે બેના. અને એ લોકો એ ગીતાડીના ઘર પાસે જ રહેશે બેના, એટલે વિજય ત્યો જ હશે. મારો દીકરો મારી વાત ચાણે નહીં ટાળે, મારી ખેંચેલી રેખા મારો દીકરો ચાણે પાર નહીં કરે. મને જે નહીં ગમતું એ મારા દીકરાને નહીં ગમતું, ગમે તે પરિસ્થિતિમાં એ મારી વાત માનશે જ. એવું તું માને છે ને, એ તારો ભ્રમ છે બેના. વાત સમજ, જ્યાં ખોંડ હોય ને ત્યાં જ કીડીઓ જતી હોય છે. એ જ રીતે આપણો વિજય જ્યો ઓલી ગીતાડી પાસે નપાસ થયેલા વિદ્યાર્થીઓનું ટ્યુશન લેતા 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 જો એ બે જણા પ્રેમના સબ્જેક્ટમાં ફર્સ્ટ ક્લાસ પાસ થઈ જાય તો આપણી મહેનત પર પાણી ફરી જશે ને બેના. બાપરે, મેં કોઈ નહીં કહ્યું. આવું ના થઈ શકે ભઈલા. હે? નો, તું જેવું વિચારે છે એવું કઈ જ નહીં થયું હોય. ત્યાં કઈક બીજું જ ચાલી રહ્યું હશે. હા, મેં સેમ આવો ડાયલોગ મારેલો બેના. ત્યાં ખાલી ક્લાસ નહીં ચાલી રહ્યા બેના, ત્યાં એ બંને જણા વચ્ચે આવું બધું ચાલી રહ્યું છે બેના. પૂરું બેના, બધું પૂરું. હવે ઓલી ગીતાડી આપણા મોથે ચડીને દાંચશે બેના. ગીતાડીની બેન્ડ વગાડવાનું આપણું સપનું સપનું જ રહી જશે બેના. ભઈલો પ્લીઝ, આવી વાતો કરીને મને ટેન્શન ના આપીશ. હા મામા, ભાઈ ત્યાં ગયો છે એટલે એ બંને વચ્ચે પ્રેમ ફરીથી શરૂ થશે એવું જરૂરી નથી. મારો દીકરો બહુ જ સ્ટ્રોંગ છે, એ એક વાર જે નિર્ણય લઈ લે છે ક્યારે બદલતો નથી. એટલું જ નહીં, એ એના પપ્પાને પણ બહુ જ પ્રેમ કરે છે, મને ખબર છે. જે છોકરી એના પપ્પાની હત્યા કરી હોય એને પ્રેમ કરી શકે ખરો? નો, નેવર. મને ટેન્શન માં હસવું આવે છે. 100% બેના, તારી વાત 100% સાચી છે. તારો લાડકો બહુ સ્ટ્રોંગ છે, લોખંડ જેવો લોખંડ. પણ ઓલી ગીતાડી લવનું લોહી ચુંબક છે બેના, તરત લોખંડ ખેંચી લેશે બેના. આ બેના, હું ખોટું નહીં કહેતો બેના, સાચું કહું છું બેના. તું જ વિચાર બેના, પહેલા ચેવો હતો આપણો વિજય, તું જ વિચાર. ચેટલો સ્ટ્રોંગ હતો ને, હંમેશા ખોટા જ કામ કરશે એ વાત પાકી હતી. એવો બનાવી દીધેલો ને, એનો ખરાબ જ કામ કરે. પથ્થર પથ્થર જેવું હૃદય હતું એનું. આવા પથ્થર જેવા હૃદય ને ઓલી ગીતાડીએ પ્રેમની જ્યોતિ મ્યાણની જેમ પીગળાઈ દીધું સભ્ય એના. તો અત્યારે તો વિજયને બદલવો ગીતાડી માટે જરાય અઘરું નહીં. એકવાર શાંતિથી વિચારી જો બેના. પેલા કઠોર વિજયને બદલવા વાળી ગીતા માટે આજના વિજયને બદલવો મુશ્કેલ છે બેના. નો ભઈલા, કોઈ પણ ભોગે હું પેલી ગીતાને ફરીથી વિજયની લાઈફમાં નહીં આવવા દઉં. સારું, પણ હવે તું શું કરીશ મમ્મી? હા, એક આઈડિયા છે મારી પાસે બેના. વિજય હવે ત્યાં સુધી ખાલી રાહ જોઈએ.